વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ઘરફોડ ચોરીના છત્રીસ ગુનાનો ભેદ ઉકેલતી દાહોદ પોલીસ દાહોદ જિલ્લા તેમજ સુરત વડોદરા અમદાવાદ આણંદ ખેડા મહેસાણા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને ઘરફોડ ચોરી કરતી ગેંગ જે છે તેના બે શખ્સ ઝડપાયા હતા તો આ અંતર્ગત ધાનપુર તાલુકાના ઉંડાર ગામના નિલેશ મોહનિયાને ઝડપી પાડ્યો હતો અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી નિલેશ પાસે રૂપિયા પચીસ હજાર ગામના ભારત ડામોર તેમજ મગન ભાભોરને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ શહેરમાં ચોરીનો પણ ભેદ ઉકેલ્યો હતો આ અંતર્ગત હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ દરમિયાન શ્રી ચોરી કરતી દાહોદ જિલ્લામાં થોડા દિવસો પહેલા દસ થી પંદર દિવસ પહેલા સંજેલી ખાતે સિરીઝ ઓફ કરફોડ ચોરી ના બનાવ બનેલા હતા સાત એક જગ્યાના તાળા તોડવામાં આવેલા હતા જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા સો આ ઘટના સંજિલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય એ અનુસંધાને અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક ગેંગ જે કરફૂડચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા જે ઉદાર ઉદારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની બંને ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરની ત્રણ ઘરફોડ ચોરીઓ એમ દાહોદની પાંચ અને કુલ બાવીસ જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે આ આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના ચાર ગુના છે બરોડાના પાંચ ગુનાઓ છે અમદાવાદ શહેરના છ જેટલા ગુનાઓ છે આમ કુલ બાવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને આઠેક જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે સો આ રીતે આ આરોપી પકડાયા છે જેની પાસેથી પચીસ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી ત્રીસથી વધારે ઘરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે દાહોદ જિલ્લા એલ સી માહિતી મળેલ કે અન્ય બે દાહોદના વતનીઓ ભારત નુરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને બિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં ચૌદ જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે જેમાં દાહોદનો ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે જેમાં મુખ્યત્વે ખેડાની ચાર મહેસાણાની સાત એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડવર્ક કરી અને બે કિશોર જુવેનાઇલને અટક કર્યા છે જેમાં દાહોદ શહેરની પાંચ ઘરફોડ ચોરીઓ પાંચે પાંચ એ ડિવિઝનની ચાર ઘરફોડ ચોરીઓ ચારે ચાર એ ડિવિઝનની ઘરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં પચાસ હજાર જેટલો મુદ્દામાલ એસરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાડી ઘટનામાં એમાં પાંચ લોકોના નામ સામે આવેલા છે એ જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ઘરફોડ ચોરી કરે છે જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે એમાં અન્ય ત્રણ ઈસમોના નામ ખુલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતે પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળું તોડી બંધ મકાનના ચોરી કરતા હતા